ડીસાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના ડીસા ગામે અસંખ્ય ગરમીના કારણે સરકારી કોર્ટમાં આગ લાગી છે તો ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોર્ટર્સમાં ભયાનક આગ લાગવાની ઘટના બની આગના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા તો ડીસા ફાયર સેફ્ટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આમ તો સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ આકાર પોકાર મચાવ્યો છે તો જ્યારે પશુ પંખી સહિત મનુષ્ય જીવન પણ ખોરવાયું છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે જિલ્લામાં ચાલીસ થી પિસ્તાલીસ ત્યારે જૂના ડીસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્વોર્ટરમાં આગ લાગવાની ઘટના બની છે જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો સરકારી ક્વોર્ટરમાં આગ લાગવાની આ ઘટના બની અને સરકારી ક્વોર્ટર જે છે તે કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેના લીધે ઘન કચરાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હતું અને ત્યારે કોઈ અગમ્ય કારણોસર કે પછી ગરમીના લીધે આગ લાગવાનો બનાવ બન્યો છે તો ચોક્કસપણે નક્કી કરી નથી પરંતુ હાલ અસંખ્ય ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગી હોય તેવું જણાવી રહ્યું છે અને આગની આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને તેમજ જૂના ડીસા પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને થતા તાત્કાલિક ડીસા ફાયર સેફ્ટી બોલાવવામાં આવી હતી જ્યારે ડીસા ફાયર સેફ્ટીની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પરિવાર કાબુ મેળવીને રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે